right front door. One or two wire, please. બાપુ આવાજ જોજો બન્યો. આજે પાદરા વિધાનસભા 146 મત વિસ્તાર વિધાનસભા ચૂંટણી 2022 માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી આજે ઉમેદવારીપત્ર રજૂ કર્યું છે. પાદરા વિધાનસભાના મતદારોએ 24 જૂનએ 2017માં જન આશીર્વાદ મને આપ્યા હતા. એ જ આશા સાથે ફરી આજે કાંકરનાથની હનુમાન જયંતી દાદાના દર્શન કરીને આજે ફરીથી પ્રજાના જનઆશીર્વાદ અને વિશ્વાસ જીતવા માટે ફરીથી આજે આ ગૃહમંત્રી પત્રાઈ રજૂ કર્યું છે. ચોક્કસપણે પાદરાની જનતા ખૂબ સંપૂર્ણ જનતા છે અને ચોક્કસપણે ફરીથી જનઆશીર્વાદ અમને આપશે. મુખ્ય મુદ્દા ખાસ કરીને પાદરા વિધાનસભાના આમ જોઈએ તો પાદરા જે ઓનલાઈન એ હાલમાં જ તાજેતરમાં નિવૃત્ત થાય અને ટેન્ડરની કાપી દેવાય. એવી જ રીતે બીજો એક મુખ્ય મુદ્દો આરબંધનો મુદ્દો હતો. એ વર્ષોથી 2004-05 મુદ્દો ચાલે છે. હાલમાં જ છેલ્લા 4-6 મહિના પહેલાં જ એનું DPR રિપોર્ટ તૈયાર કરવાનું ટેન્ડર રજૂ કરવામાં આવ્યું અને DPR રિપોર્ટ સરકારને વડોદરા સિંચાઈ વિભાગ દ્વારા DPR રિપોર્ટ તૈયાર કરવા માટે કામ કરવામાં આવ્યું. એટલે હવે એ DPR રિપોર્ટ તૈયાર થઈ ગયો. એનો સરકારશ્રી તરફથી એના નાણાં ઘડવાય એટલી જ આગળમાં વાર છે. એટલે એ કામ, મુખ્ય બે કામો જે કહી શકાય, જે પ્રાણ પ્રશ્નો હતો એ સોલ્વ થયા છે. સાથે પાણી પુરવઠા યોજના પાદરાની લાવવામાં સફળ રહ્યા છે. પાદરા શહેર માટે પણ પાણી પુરવઠા યોજના એનું જે કામ છે એ પણ પ્રગતિમાં છે. એવી જ રીતે રમતગમતનું મેદાન છે. એવા ઘણા કામ બીજા બાકી છે એ આગળથી શિક્ષણ પણ સારું એવું અહીંયા શિક્ષણ સંસ્થા. ચલો ઓકે બાપુ.